ગુડ મોર્નિંગ બાળકો, આપણે ઝૂમ મીટિંગમાં આજે એક જ શબ્દમાં જવાબ ભણ્યા, બરાબર? અડધાનું બાકી પણ રહી ગયું હશે, કશો વાંધો નહીં. આ વિડીયો ધ્યાનથી જોજો, હું તમારે ફોટો પણ પાડીને મોકલું છું, હા ને? ચાલો, સાપ અને ઉંદરના રહેઠાણને શું કહેવાય? મેં તમારે સમજાવ્યું એમ દર કહેવાય, બરાબર? હાથીના બચ્ચાને, બધાના બચ્ચા આવે એમાં હાથીનું બચ્ચું, એને શું કહીશું? તો મદનિયું. છોકરો મોટો થાય તો શું બનશે? તો પુરુષ બનશે. છોકરી મોટી થાય તો સ્ત્રી બને. જેનામાં જીવ નથી તેને આપણે શું કહીશું? એને કહીશું નિર્જીવ. અને જેનામાં જીવ હોય તેને કહેવાય સજીવ. હવે રમતો મોટાભાગે કેટલા પ્રકારની હોય છે? આમ તો રમતો ઘણી બધી છે, પણ એના પ્રકાર જોઈએ તો બે. એક તો આપણે ઘરની અંદર રમીએ છીએ અને એક ઘરની બહાર રમીએ છીએ, બરાબર ને? એટલે કે ઇનડોર ગેમ અને આઉટડોર ગેમ. પછી છે કે ખોખો ક્યાં ગેમ, ક્યાં રમાતી રમત છે? તમે ખોખો ક્યાં રમો છો? તમે લોકો બધા હમણાં સ્કૂલમાં આવતા હતા તો સ્કૂલની અંદર બધાને ટીચરો લઈ ગયા હતા, પીટીમાં લઈ ગયા હતા ને, અને બધાને મેં તો ખોખો રમજો, તો તમે લોકો રમ્યા પણ. એ ક્યાં રમ્યા, ક્લાસમાં રમ્યા હતા? તો ના, મેદાનમાં અને ઘરની બહાર, ઘરમાં ના રમાય, બરાબર? એટલે આ છ, આ છ તમારે હમણાં કેમ લખાયું છું? હજી તો વધારે છે, અગિયાર છે, પણ હમણાં તમારે છ જ મોડે કરવાના. કેમ કે આપણે ત્રણ પાઠના છીએ, આ ત્રણ પાઠ જે ચાલી ગયા છે એનામાંથી લખાવેલું છે. એટલે આપણો ઉત્તરાયણનો પાઠ અને વ્યવસાયકારનો પાઠ ચલાવવાનો છે હજી, ત્યારે એને લખીશું, હે ને? એટલે હમણાં બધા એ છ એ છ પાક્કા તૈયાર કરી દેવાના છે. અને મને ખબર છે તમારું તૈયાર થઈ જ ગયું છે, બસ થોડી લખવાની પ્રેક્ટિસ કરજો, હે ને? ચાલો, બાય બાય.